અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે જન્મથી જ મગજની ક્ષતિ ધરાવતા લોકોની સારવાર થઈ શકતી નથી. ન્યુરોલોજિકલ સંબંધિત ડિસઓર્ડર્સ માટે નવી સારવારના આશા ગુમાવી દીધેલ તમામ દર્દીઓ માટે સ્ટેમ સેલ થેરાપી નવી આશા દર્શાવી છે. ન્યુરોજેન બ્રેઇન અને સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ગુજરાતમાં તમામ પ્રકારના ન્યુરોલોજિકલ ડિસઓર્ડર્સ ધરાવતા દર્દીઓ માટે અમદાવાદમાં તારીખ 28 સપ્ટેમ્બરના રોજ એક નિઃશુલ્ક વર્કશોપ કમ ઓપીડી કન્સલ્ટેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો. અહેવાલ અશ્વિની બાસિયા, અમદાવાદ. બિહેવિયર પ્રોબ્લેમ બહુત થા, યાની કહીં પે એક જગહ પે બેઠતા નહીં થા, કુછ ખાને કૂદું તો વો ખાતા નહીં થા, આંખ મેં સે આંસુ નિકલ આયે લેકિન મુંહ મેં વો તોડ કે ખા નહીં સકતા થા. લેકિન યે જબ સે મેને યે સ્ટેમ સેલ થેરાપી કરવાઈ, વહાં સે આને કે બાદ થોડા થોડા ઉસકો અપને આપ એસે રોટી ભૂખ લગતી હે તો તોડ કે ખાને કા મન હોતા હે, અભી અચ્છે સે બાઇટ તોડ કે સબ્જી મેં ખા સકતા હે વો, તો રિલેક્સ હે મેરે મન કો, તો ભઈ હા ભઈ યે આગે બઢેગા. જો બિલકુલ મુજે એસે માઇન્ડ મેં નહીં થા કે યે મેરા બચ્ચા બાત કરના ભી સીખેગા યા બોલેગા, એસે વો ઉસમે બહોત પ્રોગ્રેસ હે. હમારે દેશ મેં ખાસકર ગુજરાત મેં હમારે બહોત સારે દિવ્યાંગ બચ્ચે હૈ, જૈસે જિનકો ઓટિઝમ, ઇન્ટેલેક્ચુઅલ ડિસેબિલિટી, સેરેબ્રલ પોલસી, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી હોતા હૈ, ઓર અબ તક ઇસકે લિયે કોઈ ઇલાજ નહીં થા, પર અબ એક નયા ઇલાજ આયા હૈ જિસકો હમ કહેતે હૈ સ્ટેમ સેલ થેરેપી, ઓર સ્ટેમ સેલ થેરેપી સે ઇન બચ્ચો કા ઇલાજ હો સકતા હૈ. હમને 8500 સે જ્યાદા બચ્ચો કા ઇલાજ કિયા હૈ. જો ઓટિઝમ બચ્ચે હૈ ઉનકા બોલના આ જાતા હૈ, વો નોર્મલ સ્કૂલ મેં જા સકતે હૈ. જો સેરેબ્રલ પોલસી કે બચ્ચે હૈ જિનકે હાથ પેર નહીં હિલતે, ટાઇટ હોતે હૈ, વો વ્હીલ ચેર સે ઉઠકે અપને આપ ચલ સકતે હૈ, ઓર મસ્ક્યુલર ડિસ્ટ્રોફી પેશન્ટ્સ કી જાન બચાઈ જા સકતી હૈ. યે એક બડા સિમ્પલ ટ્રીટમેન્ટ હૈ જિસસે કી હમ શરીર મેં સે, હડ્ડી મેં સે બોન મેરો નિકાલ કે ઉસમે સે સ્ટેમ સેલ અલગ કરકે વાપસ બચ્ચે મેં ડાલ દેતે હૈ. બડા સિમ્પલ ટ્રીટમેન્ટ હૈ જિસમે સિર્ફ દો સુઈ લગતી હૈ, ઓર 100% સેફ હૈ, ઇસમે કોઈ રિસ્ક નહીં, ઓર અપ ટુ 90% સક્સેસ રેટ હૈ ઇસ ટ્રીટમેન્ટ કા. સ્ટેમ સેલ થેરેપી હોતી હૈ વો એક દિન કે અંદર ખતમ હો જાતી હૈ, સુબહ શરૂ હોતી હૈ, શામ તક ખતમ હો જાતી હૈ, પર હમ પેશન્ટ કો હોસ્પિટલ મેં 6 દિન કે લિયે રખતે હૈ, બિકોઝ સ્ટેમ સેલ કે અલાવા બહોત સારી ફિઝિયોથેરેપી, એક્સરસાઇઝ વગેરે ભી હોતી હૈ.